सौ माताओं बहनों, विचार क्रांति अभियान अंतर्गत आजना माताओं ज संतान ने महान बनावी शके ए श्रेणी अंतर्गत मारे एक बहु सारा पेनेसोनिक कंपनी ना मालिक ना बाळपणनी अवस्था में माताए शुं कर्युं एना विषे वात करवी छे। मित्रों, जमीनदार परिवार नी अंदर कोनो सुके मात्सु सीता एने जन्म थयो। बहु धनाढ्य व्यक्ति, उत्तम रीते नु जीवन धोरण, सारा मां सारू मकान, वाहनों नी पण पूरी सगवड़ता, एटले के साचा भूमिका उपर जे धनपतिओ रहता होय, जमीनदारो रहता होय, ए प्रकारनी परिस्थितिनी अंदर एनो जन्म थयो हतो। लगभग ए 7-8 वर्षनो थयो, 8-9 वर्षनो, त्यां सुधी एनी परिस्थिति तो एकदम सारी, जेने आपणे कही शकाय अमीर परिवार। समय जता कोई एक वक्ते कंईक धंधानी अंदर बहु मोटी खोट आवी, जमीनदार तरीके बधी जमीन वेचाई गई, जेना विषे आपणे अत्यारे वात नथी करवी। लगभग एकदम सामान्य अवस्था कुटुंबनी थई गई, घरमां क्यारेक क्यारेक खावानुं पण न होय, एनी माथे देणुं पण थई गयुं, माणसो पैसा लेवा माटे पण आवे, अने ए वक्ते आ जे कोनोसुके खूब नानी उमरनो हतो, 9मां धोरणमां भणतो हतो, एना पिताए एक वाक्य कीधुं, खूब महत्वनुं वाक्य कीधुं के ईश्वरे तने तारा पग पर तैयार थवानी तक आपी छे। एटले के ई एम कीधुं के मैं बधुं ज गुमावी दीधुं छे, अने ए बधुं ज मेळवा माटेनी तने कुदरते तक आपी छे। मित्रों, बहनों, मारे तमने खास कहेवुं छे के जेने पोते बधुं ज वयुं गयुं અને પોતાનું સંતાન આ બધું જ મેળવે એવો સંદેશો એણે એના પિતાએ આપ્યો, એટલે કે તારો જન્મ એની માતાએ શું કીધું, માતાએ કીધું એ વાક્ય બહુ અગત્યનું છે। તમામ માતાઓ જરા સાંભળજો કે માતાએ કહ્યું કે તારો જન્મ નવું શોધવા માટે થયો છે, તું જિંદગીમાં નવું શોધી શકીશ, તું જિંદગીમાં નવો રસ્તો ગોતીશ, અને એ રીતે એને પ્રેમ, લાગણી અને ભાવના સાથે રોજ કંઈક ને કંઈક ભૂમિકામાં એમ કહે કે બેટા, તું તો બહુ મહાન નવું શોધી કાઢીશ, આ દુનિયામાં નહીં હોય એ પ્રકારે તું કંઈક કામ કરીશ, તું મહાન ઉદ્યોગપતિ બનીશ। આ વાત એની માતા રોજ એને પ્રેમ અને એક એવા પ્રકારની ભૂમિકામાં વાત કરે ભાવનાથી કે એના અંતર મનમાં એ ચાલ્યું ગયું। કોઈ પણ માતા જો પોતાના સંતાનને પૂરી લાગણી અને ભાવનાથી કોઈ પણ વાત કરે તો એ વાત એના અંતરમનમાં ચાલી જાય, અને એ અંતરમનમાં જો એ વાત ચાલી જાય તો એ પ્રકારનું પરિણામ મળે, મળે ને મળે જ। 9મા ધોરણમાં હતો, અભ્યાસ છોડી દેવો પડ્યો, કારણ કે ઘરનું ભરણ પોષણ કરવાની વાત હતી। કોઈ એક કંપનીમાં એને નોકરી મેળવવા માટેની શરૂઆત કરી, એને ઇલેક્ટ્રોનિક્સ તરફ ખૂબ રૂચિ હતી, ખૂબ રૂચિ, ઘરે બેઠો બેઠો એકલો એકલો ઇલેક્ટ્રોનિક્સ ના નાના નાના સાધનો કરે રાખે, કામ કરે રાખે, 9 ભણ્યો તો કઈ હતો નહીં, અભ્યાસ છોડી દીધો 9મા ધોરણમાં, એક નોકરીમાં દાખલ થઈ ગયો। ત્યાં નોકરીમાં પણ એને એક સોકેટ બનાવ્યું, પણ એ સોકેટ સારી રીતે સફળ ન થયું, નોકરીમાંથી પણ એને કાઢી મૂકવામાં આવ્યો। એકદમ હિંમત હારી ગયો, એને એમ કીધું કે હું કઈ નહીં કરી શકું, ત્યારે માતાએ ફરીવાર કીધું કે બેટા, તારો જન્મ કંઈક નવું શોધવા માટે થયો છે, ફરી એકવાર કીધું, અને એને રાત ને દિવસ કામ કર્યું, નવા 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 ખ્યાલ કરે, અને નવું ઇલેક્ટ્રિકનું જે સોકેટ હતું એ સોકેટ બનાવ્યું,
અને સોકેટની પોઝિશન એવી બતાવી કે એને બહુ મોટા ઓર્ડર મળ્યા. કલ્પના ન કરી શકાય એટલા ઓર્ડર મળ્યા. એને પોતાની કંપનીની સ્થાપના કરી, જેને પેનેસોનિક કંપની તરીકે કહી છે. પેનેસોનિક કંપનીએ કેટલા ઇલેક્ટ્રોનિક્સના સાધનો બનાવ્યા છે. આજે પણ એ પેનેસોનિક કંપની છે જાપાનની અંદર, અને કેટલી વસ્તુ બનાવે છે. માત્ર ને માત્ર માતાના માર્ગદર્શનથી જ કંપનીનો માલિક બન્યો. એ વારંવાર એમ કહેતા હતા કે મારી માતાએ જો મને ન કીધું હોત કે તું મહાન, કંઈક નવું શોધવા માટે તું જન્મ છો, તો કદાચ હું આ સ્થિતિ ઉપર પહોંચી શકો ન હોત. કોઈ પણ માતાને મારે કેવું છે કે આ કોનો શુકે. આ તો એક આપણું ઉદાહરણ છે, આ તો એક આપણો દાખલો છે. આવા તો અનેક મોટા મોટા કેટલાય બિઝનેસમેનો, કેટલાય વૈજ્ઞાનિકો કે જે ખરેખર પોતાની માતાના એક કે બે કે પાંચ શબ્દોથી, એની માતાના પ્રેમ ભર્યા વાલથી, એની માતાના કોઈ ને કોઈ નાના એવા સૂચનથી અને કોઈ ને કોઈ નાના એવા માર્ગદર્શનથી એ મહાન બન્યા છે. જેની વાતો તો આપણને ખબર છે, વિશ્વના આવા અનેક માણસો છે. આ અનુસંધાનમાં હું તમને કેટલીક વાતો પણ કરતો રહીશ, પણ આજે પેનેસોનિકના માલિક આજે એ પોતે જન્મથી અમીર, પણ માત્ર ને માત્ર 10-12 વર્ષની ઉંમરે સાવ ગરીબ. આપણે કેટલાક સંતાનો, કેટલાક કુટુંબો સાવ સામાન્ય સ્થિતિમાં હોય, એણે પણ આ દાખલો વિચારવા જેવો છે કે ગમે તેવી સ્થિતિ હોય તો પેનેસોનિકના માલિક જો બની શકાતું હોય તો આ ભૂમિકા આપણે રસ્તો બતાવે. પરિવાર માતાએ શું ધ્યાન રાખવું કે આપણા સંતાનોને બનવું શું બનવું છે એનો ખ્યાલ મેળવો, અને એને રોજ મોટિવેશનના કોઈ ને કોઈ સ્વપ્નાઓ આપો, કોઈ ને કોઈ દિશા બતાવો. એને એમ કહો કે બેટા તું તો મહાન બનીશ. અને આપણને સૌને ખબર છે કે આપણે જોઈએ કે કેટલી મહાન વ્યક્તિ બની ગઈ, અને એવી વ્યક્તિને આપણે ખરેખર આજના તકે યાદ કરીએ અને બતાવી શકીએ. સૌને ધન્યવાદ.